તેવા મખાના લડ્ડુ બનાવવાના છીએ આને તમે નાના મોટા દરેકને આપી શકો છો બાળકોને આપી શકો છો અને પ્રેગનેન્સી પછી જો ખાવાના હોય તો આમાં તમે ગુંદર પાવડર એડ કરીને પણ આપી શકો છો તો અહીંયા આપણે એકદમ હેલ્ધી અને ટેસ્ટી બનાવવાના છીએ કારણ કે પ્રેગ્નન્સી પહેલાં બેનો ધ્યાન રાખતા હોય કે વજન વધી ના જાય અને સાથે સાથે આવનારું બાળક ખૂબ જ હેલ્ધી હોય તો તેના માટે આપણે અલગ અલગ બહેનોને આપતા હોઈએ છીએ તો તેવી જે કાજે આપણે રેસીપી બનાવવાના છીએ તો તેના માટે આપણે મખાના લડ્ડુ બનાવશું તો અહીંયા આપણે સ્ટેપ બાય સ્ટેપ બધું જ રોસ્ટ કરી લઈ અહીંયા આપણે એક ટેબલ સ્પૂન દેશી ઘી લેશું ફ્લેમને એકદમ સ્લો રાખશું ગરમ થઈ જાય એટલે આપણે તેમાં પેલા કાજુ બદામ લઈ લેશું અહીંયા મેં 25 થી ત્રીસ નંગ બદામ અને બારથી પંદર નંગ કાજુ લીધા છે કારણ કે કાજુ કરતાં બદામ ખૂબ જ ફાયદાકારક છે એટલે આપણે બદામનું પ્રમાણ વધારે રાખશું બે ટેબલ સ્પૂન પિસ્તા અને બધું જ એકદમ સ્લો ગેસ ઉપર જ રોસ્ટ કરીશું આને તમે એમને એમ કાચે કાચા પણ લઈ શકો પણ જો રોસ્ટ કરો તો તેનો ટેસ્ટ પણ બદલાઈ જાય અને સાથે લાંબા સમય સુધી આપણા લાડુ બગડશે નહીં અહીંયા એકદમ સરસ રોસ્ટ થવા માંડ્યા છે તમે જોઈ શકો છો અને એકદમ થાવા મંડે ત્યારે જ આપણે છેલ્લે કિસમિસ લેવાની છે ત્રણ ટેબલ સ્પૂન અહીંયા મેં કિસમિસ લીધી છે કારણ કે કિસમિસને થતાં વાર નથી લાગતી એટલે આપણે લાસ્ટમાં જ લેવાની છે અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ બધું એકદમ સરસ થઈ ગયું છે આપણે એક પેનમાં લઈ લેશું તેમાં જ આપણે લઈ લેશું સૂકું ટોપરું સૂકું ટોપરું અહીંયા મેં દસ ગ્રામ લીધું છે આ રીતના આખું લઈ અને ખમણીની મદદથી એકદમ ગ્રેટ કરી લીધું છે મોસ્ચર ના રહે અને એકદમ સરસ શેકાઈ જાય લડુનો નો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે તેથી આપણે રોસ્ટ કરીશું અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ એકદમ સરસ કલર ચેન્જ થઈ ગયો છે ફ્લેમને બંધ કરીશું અને આને પણ હું કાઢી લઈશ જેથી કરીને ઠંડુ થઈ જાય અને વારા પછી વાળા આપણે દર પીસવાનું છે અહીંયા આપણે તે જ પેનમાં એક ટેબલ સ્પૂન દેશી ઘી ફરી પાછું લેશું સાઠ ગ્રામ પચાસ થી સાઈઠ ગ્રામ મખાના છે તેને આપણે એકદમ સરસ રોસ્ટ કરી લેવાના છે અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ આપણા મખાના એકદમ સરસ રોસ્ટ થઈ ગયા છે એક લઈને જોઈએ તો અહીંયા એકદમ સરસ કડક થઈ ગયા છે તમે જોઈ શકો છો ફ્લેમ ને બંધ કરીશું અને સ્ટેપ બાય સ્ટેપ બધું જ ઠંડુ થાય એટલે હું એક મિક્સર જાર લઈ અને તેમાં દરદરૂ પીસી લઈશ અહીંયા મેં કાજુ બદામ અને પિસ્તાને અલગ કાઢી લીધા છે અને કિસમિસને પણ અલગ કરી લીધી છે કારણ કે આપણે કિસમિસને પીસવાની નથી તેને આખી જ લેવાની છે એટલે મેં આ બધું અલગ કરી લીધું છે હવે સ્ટેપ બાય સ્ટેપ હું દરદરૂ પીસી અને પછી બતાવું અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આપણા મખાના એકદમ ઠંડા થઈ ગયા પછી મેં એકદમ દરદરા પીસી લીધા છે એકદમ ફાઇન ભૂકો નથી કરી લીધો પણ દરદરા પીસી લીધા છે જેથી કરીને તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે અહીંયા કાજુ બદામ પિસ્તાને આપણે દરદરા પીસી લીધા છે આ રીતના કોક આખું રહી જશે તો પણ તે ખૂબ જ સરસ લાગશે એટલે અહીંયા આપણે તેનો પણ એકદમ ફાઇન પાવડર નથી બનાવ્યું અહીંયા કિસમિસને મેં અલગ કાઢી લીધી હતી તેને આપણે આખી જ રહેવા દીધી છે તમે ઈચ્છો તો કિસમિસને અલગ પણ રોસ્ટ કરી શકો છો આની સાથે નહીં કાજુ બદામ પિસ્તા સાથે પણ અલગથી કરી લેવાની અને જો સાથે કરો તો મારી જેમ અલગથી કાઢવી પડે તો તેને પણ આપણે મિક્સિંગ બાઉલમાં લઈ લઈએ અહીંયા સૂકું ટોપરું તેને પણ આપણે દર પીસી લીધું છે તેને પણ આપણે મિક્સિંગ બાઉલમાં લઈ લઈએ હવે આપણે ગોળની પાય લેવાની છે ગોળની પાયો લેવા માટે અહીંયા અહીંયા આપણે આપણે તેજ પેનમાં દેશી દેશી ગ્રામ ગોળ લીધો છે ગોળને આ રીતના એકદમ બારીક કાપી લીધો છે જેથી કરીને ફૂલ તેનો પાયો ના આવી જાય અને એકદમ મેલ્ટ પણ થઈ જાય અહીંયા મારો દેશી ગોળ છે જેથી કરીને દેશી ગોળ પ્રેગ્નન્સી વખતે

અહીંયા આપણો ગોળ એકદમ સરસ તૈયાર થઈ ગયો છે તેમાં આપણે હાફ ટી સ્પૂન ઇલાયચી પાવડર લેશું તમે ઈચ્છો તો જાયફળ પાવડર પણ લઈ શકો છો પણ અહીંયા હું ખાલી ઇલાયચી પાવડર જ લઉં છું થઈ ગયું આપણું મિશ્રણ રેડી ફ્લેમને બંધ કરી દેશું અને મિક્સિંગ બાઉલમાં લઈ લેશું અહીંયા તમે જુઓ ગરમ ગરમ જ આપણે મિક્સિંગ બાઉલમાં લઈ લેશું અને ચલાવશું અને થોડું થોડું ગરમ હોય ત્યારે જ આપણે લાડુ વાળી લેવાના છીએ નહીં તર આપણા લાડુ વળશે નહીં પણ એકદમ સરસ લાડુ વાળવા માટે આપણે ગરમ ગરમમાં જ લાડુ વાળવા પડશે એવું લાગે તો થોડો ભીનો હાથ કરી લેવાનો પાણીવાળો પણ લાડુ ગરમમાં જ વાળવા પડશે અહીંયા આપણે ચમચાનો ઉપયોગ નહીં કરીએ અને હાથથી જ બધું મિક્સ કરી દઈએ એટલે એકદમ સરસ મિક્સ થઈ જાય અહીંયા આપણે તેમાં બે ટેબલ સ્પૂન દેશી ઘી લઈ જેથી કરીને બાઇડિંગ માટે પણ સારું રહેશે અને ગરમ ગરમ છે એટલે ઘી પણ એકદમ સરસ બધું ગરમ થઈ જશે અને એકદમ સરસ આપણા લાડુ વળી જશે અહીંયા હાથથી જ આપણે બધું એકદમ સરસ મિક્સ કરી દેવાનું છે ફટાફટ હજી ફૂલ ગરમ જ છે અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણે ફટાફટ લાડુ વાળી લેશું થોડું થોડું ગરમ છે ત્યાં સુધીમાં જ નાના મોટા તમારી ચોઈસ પ્રમાણે તમે વાળી શકો છો આ જ રીતના આપણે આજ સાઈઝના બધા જ લાડુ વાળવાના છે તો એકદમ ફટાફટ આપણે લાડુ વાળી લઈએ અહીંયા જો ખૂબ જ સરસ એવા આપણા લાડુ તૈયાર થાય છે જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય એવા આપણા લાડુ તૈયાર થયા છે આ જ રીતના હું બધા જ લાડુ વાળી લઉં અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ એકદમ સરસ એવા આપણા લાડુ તૈયાર છે અહીંયા જુઓ એકદમ પરફેક્ટ આપણા લાડુ તૈયાર થયા છે એકદમ સરસ બાઇડિંગ આવ્યું છે તમે જોઈ શકો છો જો તમારાથી લાડુ ના વળે તો એક ટેબલ સ્પૂન ઘી વધારે લઈ લેવાનું અને પહેલાં એકદમ ફટાફટ લાડુને વાળી લેવાના અને પછી ધીમે ધીમે બધું ફિનિશિંગ આપવાનું તો આ છે આપણા પ્રેગનેન્સી વખતે ખાઈ શકાય તેવા લાડુ અથવા તો તમે બાળકોને આપી શકો તેવા લાડુ તમને કેવા લાગ્યા તે કોમેન્ટ કરીને મને ચોક્કસ કહેજો જેથી કરીને મને મોટિવેશન મળતું રહે તો કોમેન્ટ ચોક્કસ કરજો કેવી લાગી ગઈ આજની રેસીપી જો રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બે લાઈકોન પ્રેસ કરજો આવજો ફ્રેન્ડ્સ